ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધી દ્વારા ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ બાયસેક દ્વારા પ્રસારિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ નવના એનસીઆરટી અનુવાદિત પાઠ્યપુસ્તકના પ્રકરણ પંદરના જે એપિસોડ બેનું એપિસોડ બે જે છે એનું આપણે જે કાર્યક્રમ નિહાળવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો તે અનુસાર આ જૂન બે હજાર અઢારથી એનસીઆરટી અનુવાદિત પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્યમાં અમલમાં આવેલ છે એનસીઆરટી પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તક વિજ્ઞાન પાઠ્યપુસ્તકના જે છે પ્રકરણ પંદરના એપિસોડ બે આજે આપણે જોવાનું છે એ કાર્યક્રમ આપણે નિહાળવાનો છે વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ નિહાળીએ તે પહેલાં આપને મારો પરિચય આપું મારું નામ ડૉક્ટર વિનોદકુમાર બી પાંડે છે અને હું મદદની શિક્ષક તરીકે શ્રી એમ એચ વિદ્યામંદિર ડભોડા ખાતે સેવા આપી રહેલું છું વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે એપિસોડ હતો એમાં આપણે જે અન્ન સ્ત્રોતમાં જે સુધારણા જે છે પ્રકરણ પંદર એ પ્રકરણ પંદરના પ્રથમ એપિસોડની અંદર ભારતની જે જુદી જુદી આહાર ક્રાંતિઓ જે છે તેની ચર્ચા કરેલ હતી આપણને જુદા જુદા જે સ્ત્રોતો જે છે ખેતીમાંથી મળતા ખોરાકના સ્ત્રોત પશુધનમાંથી મળતા ખોરાકના સ્ત્રોત વિવિધ પાકો જેવા કે રવિ પાક ખરીફ પાક પાકની ઋતુઓ વગેરેની ચર્ચા કરેલ હતી આ ઉપરાંત જે કંઈ પણ જે સ્ત્રોતો જે છે જે પાક જે છે કાર્બોદિત આપણને સહેમથી પ્રાપ્ત થાય છે પ્રોટીન આપણને સેમાંથી પ્રાપ્ત થાય છે આપણને આવશ્યક તેલ સહેમાથી મળે છે વિટામિન્સ અને ક્ષાર આપણને સેમાંથી મળે છે જુદા જુદા જે પોષક દ્રવ્ય આપણને ક્યાંથી મળે છે તે આધારિત પાકોની ચર્ચા કરેલ હતી સાથે સાથે આપણે તે એપિસોડની અંદર પાકની જે ગુણવત્તા સુધારણા જે છે પાક ઉત્પાદનમાં સુધારણા જે છે આપણે કઈ રીતે લાવી શકીએ છીએ તો તેની ચર્ચા આપણે કરેલી હતી આ પાકના ઉત્પાદનમાં સુધારણા જે છે પાકની જાતમાં સુધારણા કરીને પાક જે ઉત્પાદનના પ્રબંધન કરીને તેમજ પોષક તત્વોનું પ્રબંધન કરીને આપણે પાક ઉત્પાદનમાં સુધારણા મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો એપિસોડ જે બે જે છે પ્રકરણ પંદર અન્નસ્રોત સુધારણાના જે એપિસોડ બેની અંદર આપણે ચર્ચા કરીશું પોષક તત્વોનું પ્રબંધન એટલે કે જે પોષક તત્વો જે છે આપણને પ્રાપ્ત થાય છે તેની ચર્ચા આપણે જોવાની છે એટલે કે પાકની જે જા પાક ઉત્પાદનમાં સુધારણા જે છે એની ત્રીજી પ્રયુક્તિ એટલે કે ત્રીજી પ્રયુક્તિ ત્રીજી રીત કે પોષક તત્વોનું પ્રબંધન એટલે કે આ પોષક તત્વો કયા કયા છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તેની ચર્ચા જે છે આપણે જોવાની છે પોષક તત્વોનું પ્રબંધન અને તે અંગેની જે વાત આપણે આ એપિસોડમાં નિહાળવાનું છે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પોષક તત્વો એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે આ પોષકો જો પાકને પ્રાપ્ત થાય તો તેની દેહ ધાર્મિક ક્રિયાઓમાં વપરાય છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં વપરાઈને આપણને વધુ જે પાક ઉત્પાદન મળતા હોય છે જ્યારે આપણે ખેતરની અંદર પાક વાવીએ છીએ ત્યારે આપણને જુદા જુદા સોળ પોષક તત્વો મળતા હોય છે આ પોષક તત્વો આપણને ક્યાંથી પ્રાપ્ત થતા હોય છે તો તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે પીપીટીમાં જોઈએ તો કે પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણા અને તે અંતર્ગત આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનું છે તે પોષક તત્વોનું પ્રબંધન આપ સૌ જાણો છો તે ત્રીજો મુદ્દો જે છે પાક ઉત્પાદન અને પાક ઉત્પાદન પ્રબંધન જે છે પાક ઉત્પાદનમાં સુધારણા એટલે કે પોષક તત્વોનું પ્રબંધન જે છે એમાં ત્રીજી પ્રયુક્તિ છે આપ સૌ જાણો છો તે અનુસાર વનસ્પતિ જેમ આપણે જે આપણે બધાને જેમ ખોરાકની જરૂરિયાત હોય છે કોઈપણ સજીવ જે છે એને પોતાને જીવંત રહેવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે તેમ જે જુદી જુદી વનસ્પતિઓ જે છે ખોરાક જે છે આપણને જોઈએ છે તેમ વનસ્પતિઓને પણ જોતો હોય છે તો આ જે ખેતરમાં વાવેલો પાક છે એને પોષક તત્વો મળી રહે તો જ તેનો વિકાસ સારો થતો હોય છે તો આ કયા કયા પોષક તત્વો વનસ્પતિને જરૂરી છે તેને આપણે તેના પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તેને કેવો ખોરાક એમાંથી પ્રાપ્ય થાય છે વનસ્પતિના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનીજ તત્વોને આપણે વનસ્પતિના પોષક તત્વો કહે છે એટલે કે વનસ્પતિને જે પોતાની ખોરાકની જરૂરિયાત જે તત્વો પૂરા પાડે છે તેઓને પોષક તત્વો કહે છે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જેમ આપણને જે જુદો જુદો આહાર ગ્રહણ કરીએ છીએ અને એમાંથી પોષક તત્વો પ્રાપ્ત થાય છે તેમ આ પોષક તત્વો વનસ્પતિને જે છે એ જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થતા હોય છે આ જુદા જુદા પોષક તત્વો કેટલા છે તે તે ક્યાંથી મળે છે તે આપણે પીપીટીમાં દર્શાવેલ છે શકો છો કે જ્યારે વનસ્પતિ વિકાસ પામતો હોય છે ત્યારે તેના પોષણ માટે સોળ ખનિજ તત્વો આવશ્યક છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં અગાઉ આપણે જણાવેલ હતું કે જરૂર જણાય ત્યાં મુદ્દાઓ જે છે આપણે આપણે નોંધપોતીની અંદર નોટબુકની અંદર આપણે તે નોંધ કરતા રહીશું યાદ રાખજો કે વનસ્પતિના પોષણ માટે સોળ ખનિજ તત્વો આવશ્યક છે એટલે કુલ સોળ પોષક તત્વો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે અને આ પોષક તત્વો ક્યાંથી મળે છે તો તે પૈકી જે સોળ પોષક તત્વો પૈકી તેર પોષક તત્વો આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે પાણીમાંથી એક પોષક તત્વ અને હવામાંથી બે પોષક તત્વો મળતા હોય છે જમીનમાંથી જે પોષક તત્વો મળે છે તેને આપણે બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર જોઈ નાખીએ કે વનસ્પતિના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનિજ તત્વોને આપણે વનસ્પતિના પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે અને આ કેટલા પોષક તત્વો છે તો કુલ સોળ પોષક તત્વો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે અને આ સોળ પોષક તત્વો પૈકી તેર પોષક તત્વો આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે પાણીમાંથી આપણને એક પોષક તત્વ મળે છે જ્યારે હવામાંથી આપણને બે પોષક તત્વો મળતા હોય છે જમીનમાંથી જે મળતા પોષક તત્વો જે છે જમીનમાંથી આપણે જોયું કે કુલ સોળ પોષક તત્વો મળે છે આ સોળ પોષક તત્વો પૈકી જે પોષક તત્વ જમીનની અંદર વધુ માત્રામાં પાકને જરૂરી છે તેને આપણે ગુરુ કે બૃહદ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે જમીનમાં જે પોષક તત્વો વનસ્પતિને ઓછી માત્રામાં જરૂરી છે એને આપણે લઘુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પાક જે પોષક તત્વ વનસ્પતિને વધુ માત્રામાં જરૂરી છે તેને આપણે ગુરુ પોષક તત્વ તરીકે ઓળખીએ છીએ અને જે પોષક તત્વ વનસ્પતિને ઓછી માત્રામાં જરૂરી છે તેને આપણે લઘુ પોષક તત્વ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે પોષક તત્વો છે એને ફરીથી એકવાર વ્યાખ્યા જોઈએ તો ગુરુ અથવા તો બૃહદ પોષક તત્વ જે પોષક તત્વો વનસ્પતિને વધુ માત્રામાં જરૂરી છે તેને આપણે ગુરુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે તેઓ વધુ માત્રામાં જરૂરી હોય છે કુલ આવા પોષક તત્વો કેટલા છે ગુરુ પોષક તત્વો છ છે જ્યારે લઘુ પોષક તત્વો સાત છે લઘુ પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો એટલે જે પોષક તત્વો વનસ્પતિઓને ઓછી માત્રામાં જરૂરી છે ઓછી માત્રામાં આવશ્યક છે તેઓને લઘુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે લઘુ પોષક તત્વોની સંખ્યા કુલ સાત છે વિદ્યાર્થી મિત્રો આ જરૂર ન જો કે ગુરુ પોષક તત્વોની કુલ સંખ્યા કેટલી છે છ છે જ્યારે લઘુ પોષક તત્વોની સંખ્યા કેટલી છે તો તે કુલ સાત છે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા સ્ત્રોતો અને તેમાંથી કયા કયા પોષક તત્વો પ્રાપ્ત થાય છે તે અહીં દર્શાવેલ છે જેમ કે હવામાંથી આપણને કાર્બનની ઓક્સિજન મળે છે એટલે યાદ રાખજો મિત્રો પરીક્ષાની અંદર એક ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે આપણને હવામાંથી કયા પોષક વનસ્પતિને હવામાંથી કયા પોષક તત્વ મળે છે તો હવામાંથી વનસ્પતિઓને કાર્બન અને ઓક્સિજન મળે છે જ્યારે પાણીમાંથી કયો પોષક તત્વ મળે છે તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન પોષક તત્વ મળે છે જ્યારે જમીનમાંથી જે જુદા જુદા જે પોષક તત્વો મળે છે કુલ તેર પોષક તત્વો મળે છે આ તેર પોષક તત્વો પૈકીના છ પોષક તત્વો યાદ રાખજો ગુરુ પોષક તત્વો જે છે તેઓની સંખ્યા છ છે જ્યારે લઘુ પોષક તત્વોની સંખ્યા સાત છે વિદ્યાર્થી મિત્રો આ ગુરુ કે બૃહદ પોષક તત્વો કયા કયા છે આ ગુરુ કે બૃહદ પોષક તત્વોને આપણે મુખ્ય પોષક તત્વ તરીકે પણ ઓળખી શકીએ છીએ ક્યાંક પાઠ્યપુસ્તકની અંદર મુખ્ય પોષક તત્વ દેખાય તો મૂંઝાતા નહીં તે આ બધાના જે સમાનાર્થી શબ્દો છે ગુરુ બૃહદ મુખ્ય આ બધા એક જ છે ગુ ગુરુ કે બૃહદ પોષક તત્વો કયા છે તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આ બધા જ પોષક તત્વો જે છે એ છ પોષક તત્વો એ ગુરુ પોષક તત્વો છે જ્યારે આર્યન મેગેનીઝ બોરોન જસત તાંબુ મોલિબ્રેડમ અને ક્લોરિન જે છે એ લઘુ પોષક તત્વ છે જે વનસ્પતિને ઓછી માત્રામાં જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક જે છે એ તમારે તૈયાર રાખવાનું છે પરીક્ષાની અંદર બે ગુણમાં આવી શકે છે અથવા તો ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે છે પોષક તત્વોના જુદા જુદા સ્ત્રોતો જણાવી તે ક્યાંથી મળે છે એટલે તે આપણે યાદ રાખવાનું છે કે જુદા જુદા પોષક સ્ત્રોતો અને તે ક્યાંથી પ્રાપ્ત થાય છે વનસ્પતિને જે આ બધા પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે સાથે સાથે ગુરુ પોષક તત્વોની સંખ્યા કેટલી છે અને લઘુ પોષક તત્વોની સંખ્યા કેટલી છે તે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ તો હવામાંથી આપણને કાર્બનની ઓક્સિજન મળે છે પાણીમાંથી આપણને હાઈડ અને ઓક્સિજન મળે છે અહીં યાદ રાખજો ઓક્સિજન આપણને હવામાંથી પણ મળે છે અને પાણીમાં પાણીમાંથી પણ મળે છે વિદ્યાર્થી મિત્રો જમીનમાંથી આપણને કુલ તેર પોષક તત્વો પ્રાપ્ત થતા હોય છે તે વનસ્પતિ જે પાક જે છે એને કેટલા પ્રમાણમાં જરૂરી છે એના આધારે તેઓને બે પ્રકાર પાડવામાં આવે છે લઘુ પોષક તત્વો અને ગુ ગુરુ પોષક તત્વો ગુરુ પોષક તત્વો જે છે તેઓની સંખ્યા કુલ છ છે અને લઘુ પોષક તત્વોની સંખ્યા સાત છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જે છે એ ગુરુ પોષક તત્વો છે જ્યારે આયન મેગેનીજ બોરન જસત તાંબુ મોલિબ્રેડમ અને ક્લોરીન જે છે એ લઘુ પોષક તત્વો છે ત્યારબાદ જે વાત આવે છે તે સેન્દ્રીય ખાતરની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો સેન્દ્રિય ખાતર એ આપણા માટે કંઈ અજૂકતું નથી તે આપણી આસપાસ જ જોવા મળે છે વિવિધ જૈવિક પદાર્થો જે છે એ જૈવિક પદાર્થોનો ઉપયોગ કરીને આપણે આ સેન્દ્રીય ખાતર બનાવતા હોઈએ છીએ આપણા સા આપણી જે શાળા જે છે એ શાળાની અંદર પણ જે જે કચરો જે છે એનો પણ આપણે ઉપયોગ કરીને આવા સેન્દ્રીય ખાતર બનાવી શકાય છે અને આ સેન્દ્રિય ખાતર બનાવીને શાળામાં જે બગીચો આવેલો હોય કે શાળામાં જે ગાર્ડન જે છે બગીચો જે છે શાળામાં વાવેલા વૃક્ષોની અંદર આપણે આવું જે ખાતર બનાવીને સેન્દ્રીય ખાતર બનાવીને તે છોડમાં નાખીને છોડમાં છોડ છોડને આપીને આપણે તે વાપરી શકતા હોઈએ છીએ અને પાકનો જે આપણે ત્યાં જે છોડ વાવેલા છે એ શાળાની અંદર એનો વિકાસ સારો થતો હોય છે તો આ સેન્દ્રિય ખાતરો કેવી રીતના છે સેન્દ્રિય ખાતર જે છે એ કેવી રીતે તૈયાર થાય છે એટલે એમાં કયા કયા પદાર્થો જોવા મળે છે તેના આધારે તેઓનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે એટલે સેન્દ્રિય પદાર્થ સહેમથી તૈયાર થાય એટલે જૈવિક પદાર્થો જે છે એમાં કયા કયા જૈવિક પદાર્થો જે છે એના આધારે તેઓનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે તે પૈકીનું પ્રથમ પ્રકાર જે છે છાણિયું ખાતર છાણિયું ખાતર જે છે એ ખૂબ જ જે ખેતી સાથે જે સંકળાયેલા જે પશુપાલનનો વ્યવસાય જે છે ત્યાં આપણને ત્યાં છાણિયું ખાતર તૈયાર થતું જોવા મળતું હોય છે તે આપણે છાણિયું ખાતરની અંદર જોઈએ તો પશુઓના રહેઠાણ સ્થાનેથી છાણ અને મૂત્ર જેવા પ્રાણી જ ઉત્સક દ્રવ્યો એટલે કે જે આપણે પશુપાલન અંતર્ગત જે આપણે પશુઓ રાખેલ છે તે તેઓના છાણ અને મૂત્ર જેવા પાણી પ્રાણી જ ઉત્સર્ગ દ્રવ્યો તેમજ ઘાસચારાના બાકી રહેલા ઘટકો અને ખેતરમાં પાકના રહેલા પાકના જે બાકી ઘટકો જે છે તેઓને એકઠા કરીને એક ખાડામાં નાખવામાં આવે છે એટલે કે છાણ જે છે તેમજ અન્ય જે કચરો જે છે એને જે ઘાસચારા જે છે તેઓને બધાને એકઠો કરીને એક ખાડામાં નાખવામાં આવે છે અને ચોક્કસ જે સમય જે છે એક એક અઠવાડિયા બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા સુધી તેઓને આ જે આ કચરો જે જૈવિક કચરો જે છે નાખવામાં આવે છે અને ત્યારબાદ તેઓને ઢાંકી દેવામાં આવે છે અને સડવા દેવામાં આવે છે અને જે તૈયાર થાય છે ખોરાક તેને આપણે જે છે છાણિયું ખાતર તરીકે ઓળખીએ છીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઘાસચારાના બાકી રહેલા ઘટકોને એકઠા કરીને ખાડામાં નાખવામાં આવે છે આ પદાર્થોને નાખવામાં આવે છે રોજ નાખવામાં આવે છે આ દ્રવ્યોનું સૂક્ષ્મજીવો દ્વારા અંશત વિઘટન થાય છે એટલે કે આપણે ખાડાની અંદર જે ખાતર નાખેલ જે જૈવિક પદાર્થો નાખેલ છે તો એ જૈવિક પદાર્થોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે અને આ વિઘટન થઈને યાદ રાખજો કે જે પદાર્થો જે છે આપણા કચરો જે છે જૈવિક કચરો એમાંથી શું થાય છે તો સૂક્ષ્મજીવો તેઓનું અંશતઃ વિઘટન કરે છે અને વિઘટન કરીને તેઓ શું કરે છે તો જટિલ કાર્બનિક દ્રવ્યોનું જે છે એ જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય છે એટલે સરળ કાર્બનિક દ્રવ્યો બને છે અને આ રીતે છાણિયું ખાતર બનતો હોય છે આ જે કંઈ પણ છાણિયું ખાતર હોય છે તે જે ગુરુ પોષક તત્વો જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તે ધરાવતો હોય છે ફરીથી એકવાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો છાણિયું ખાતર જે છે એ પશુઓના રહેઠાણ સ્થાનેથી છાણ અને મૂત્ર જેવા પાણી જ ઉષક દ્રવ્યો તેમજ ઘાસચારાના બાકી રહેલા ઘટકો અને ખેતરમાં બા બાકી રહેલા જે પાકના જે ઘટકો છે તે બધાને એકઠા કરીને એક ખાડામાં નાખવામાં આવે છે અને આ પ્રક્રિયા રોજે રોજ કરવામાં આવે છે અને જે કંઈ પણ દ્રવ્ય જે છે આ દ્રવ્યનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે અને સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈને આ જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય છે અને વિઘટન થઈને છાણિયું ખાતર બને છે છાણિયા ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપ જોઈ શકો છો આ ફોટોની અંદર કે આ જે છે કૃષિ જ કચરો છે અને આ કૃષિ જ કચરાને ચોક્કસ જગ્યાએ એકઠો કરવામાં આવેલ છે અને એકઠો કરીને આ રીતે મૂકવામાં આવે છે જેથી શું થાય છે કે આ રીતે ખાતર તૈયાર થાય છે આ ખાતર કાળું સોનું છે અને આ જ્યારે પાકને આપવામાં આવે છે ત્યારે જે ખેતરમાં વાવેલો પાક જે છે એ વધુ પાક ઉત્પાદન આપણ આપતો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ સેન્દ્રીય ખાતર એ પાકના વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ કચરાનો ઉપયોગ કરીને સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવે છે અને આ સેન્દ્રિય ખાતર તૈયાર થયેલું સેન્દ્રિય ખાતર પાકને આપવામાં આવતો હોય છે અને એના થકી વધુ ઉત્પાદન જોવા મળતું હોય છે સેંદ્રિય ખાતર જે છે એ કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે હવે જે વાત કરીએ તો સેન્દ્રીય ખાતરની તો ખેતીના નક્કામા પદાર્થો જે ખેતી જે છે એના ન પદાર્થો જેમ કે પશુઓના મળમૂત્ર છાણ વગેરે શાકભાજીની છાલ તેમજ કચરાઓને ખાડાઓમાં ડા ખાડાઓમાં સડવા દેવામાં આવે છે આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે આપણે સ્કૂલની જે વાત કરી હતી તે સ્કૂલની અંદર આપણે આ રીતે કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવતો હોય છે અને કમ્પોસ્ટ ખાતર જે આપણે છોડ જે છે એને આપીને આપણે એનો વિકાસ કરાવી શકતા હોઈએ છીએ સેન્દ્રીય ખાતરને આપણે કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે આ જુદા જુદા સેન્દ્રિય ખાતરો કયા કયા એટલે સેન્દ્રિય ખાતર જે છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે કેવી રીતે બને છે તો તે ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર છાણ વગેરે શાકભાજીની છાલ તેમજ કચરો જે છે તેઓને ખાડામાં સડવા દેવામાં આવે છે અને જ્યારે એને ખાડામાં સડવા દેવામાં આવે છે ત્યારે શું થાય છે સૂક્ષ્મજીઓ દ્વારા તેઓનું સૂક્ષ્મ વિઘટન થાય છે તેઓનું વિઘટન થાય છે અને વિઘટન થઈને તે એક ચોક્કસ પ્રકારનું સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે અને આ જે ક્રિયા જે છે એને આપણે કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે કમ્પોસ્ટિંગ જ્યારે કરીએ છીએ ત્યારે કમ્પોસ્ટની અંદર શું હોય છે કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણની અંદર જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે કમ્પોસ્ટિંગ એટલે શું તો સેન્દ્રિય ખાતર તૈયાર કરવા માટે જે આપણે કોમ્પોસ્ટ બનાવીએ છીએ એ કોમ્પોસ્ટ બનાવવાની ક્રિયાને આપણે કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો બીજ કમ્પોસ્ટની અંદર ત્રીજો પ્રકાર આવે છે એટલે કે જે ખાતરો જે છે એ પૈકીનો ત્રીજો પ્રકાર જે છે વર્મી કમ્પોસ્ટની વાત આવે છે વર્મી કમ્પોસ્ટ એટલે કે અડસિયા દ્વારા આ કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે તેને આપણે વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હાલના સમયની અંદર વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ વધી રહેલો છે વર્મી કમ્પોસ્ટ જે છે એ ખેડૂતોને વધુ સેન્દ્રિય પાક વધુ સેન્દ્રીય જે ખાતરનું ઉત્પાદન આપતું જતું જોવા મળતું હોય છે એટલે કે આ કમ્પોસ્ટ ખાતર જે છે એને અળસિયા દ્વારા અળસિયા જે છે અળસિયાનો ઉપયોગ કરીને આ ખાધાર બનાવવામાં આવે છે આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો અળસિયો જે છે એ ખેડૂતનો મિત્ર છે જે જમીનની અંદર અળસિયા વધુ જોવા મળે છે તે જમીનને આપણે ફળદ્રુપ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ જે અળસિયાઓ જે છે એ જમીનને સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડતા હોય છે અને જમીનને પોચી બનાવે છે જમીન જ્યારે પોચી બનાવે છે ત્યારે શું થાય છે ખેતરમાં વાવેલો પાક જે છે એની વૃદ્ધિ સરસ થાય છે વૃદ્ધિ સરસ થાય વિકાસ સરસ થાય ત્યારે શું થાય છે પાકની ગુણવત્તા વધે પાકની ગુણવત્તા વધે એટલે પાક સુધારણા થાય ખેડૂતને વધુ પાક ઉત્પાદન મળે તે જ આપણે ચર્ચા કરવાની છે આ પ્રક્રમમાં એટલે કે આવા જે જૈવિક ખાતરો જે છે જેમ કે કમ ખાતરો છે જેમ કે કમ્પોસ્ટ ખાતર સેન્દ્રિય ખાતર છાણિયું ખાતર આ બધા ખાતરો કેવા છે તો તે કોઈ પણ હાનિકર્તા નથી આવા ખાતરોનો જો આપણે ઉપયોગ કરીશું તો શું થશે છોડનો વિકાસ સારો થશે અને તેની જે અસરોથી જેમ કે રાસાયણિક ખાતરો જે આપણે ઉપયોગ કરીશું તો તેની હાનિકારક અસરો જોવા મળે છે જ્યારે આવા કોઈ ખાતરની હાનિકારક અસરો જોવા મળતી નથી તો આપણે જેમ બને એમ આવા જે છાણિયો ખાતર સેન્દ્રીય ખાતર કમ્પોસ્ટ ખાતર જેવા ખાતરોનો આપણે ઉપયોગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર આપણે વર્મી કમ્પોસ્ટ વિશે માહિતી મેળવીએ તો કમ્પોસ્ટને જ્યારે અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીના ત્યજલા પદાર્થોને તરત જ વિઘટન કરવામાં આવે તો જે કમ્પોસ્ટ તૈયાર થાય છે એને આપણે આ રીતે વર્મી કમ્પોસ્ટ કહે છે અહીં જોઈ શકો છો કે આ અળસિયા દર્શાવેલ છે ચોક્કસ પ્રકારના કમ્પોસ્ટ જે છે એને બેડ બનાવીને આ રીતે અળસિયા મૂકવામાં આવે છે અને અળસિયા શું કરે છે તો તેઓનું વિઘટન કરે છે આ જે 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 છે એ પદાર્થોનું શું કહે છે વિઘટન કરે છે કમ્પોસ્ટ જે ખાતર બનાવે છે અને આ ખાતર અળસિયા દ્વારા બને છે માટે એને આપણે વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે વાત આવે છે લીલો પડવાસ આ લીલો પડવાસ જે છે એ પણ એક જૈવિક ખાતર છે એટલે કે લીલું જૈવિક ખાતર છે આપ શું જાણો છો તે અનુસાર પડવાસ એ ખેતરને જે છે એ જમીનને પ્રોટીન સભર પદાર્થો પૂરા પાડવા માટે અગત્યનો હોય છે લીલો પડવાસ કઈ રીતે તૈયાર થતો હોય છે તો એની વાત છે કે લીલો પડવાસ એટલે કે લીલું જૈવિક ખાતર તે ઝડપથી અને ખૂબ જ ઝડપીથી વૃદ્ધિ પામતા પાકો જેવા કે શણ ઈકળ અડદ મગ ગુવાર અને ચોડા યાદ રાખજો આ બધા જે મોટા ભાગની જે વનસ્પતિઓ જે છે એમાં આપ જોઈ શકો છો તે સિમ્બીકુળની વધુ છે એટલે આવી સિમ્બી જે વનસ્પતિ જે છે એ વનસ્પતિના જે કહેવામાં આવે કે પુષ્પ નિર્માણ થાય તે પહેલાં યાદ રાખજો કે ખૂબ જ ઝડપીથી ઉગતા પાકો જેવા કે સણ ઇકળ અડદ મગ ગુવાર અને ચોળા જે છે આ વનસ્પતિઓ કેવી છે તો ખૂબ જ ઝડપીથી ઊગે છે તો આવી જે સિંબીકુળની વનસ્પતિ જે છે તેઓને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં તૈયાર કરવામાં આવે છે એટલે યાદ રાખજો લીલું જૈવિક ખાતર તેઓને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં તૈયાર કરવામાં આવે છે જ્યારે આ પુષ્પ આવે છે તે પહેલાં ઝડપીથી વૃદ્ધિ પામતા પાક ઉપર હળ ચલાવવામાં આવે છે અને હળ ચલાવીને તેને ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે જ્યારે આપણે તેઓને ભૂમિમાં ભેળવી દઈએ છીએ ત્યારે લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે યાદ રાખજો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસને મદદ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ પરિપૂર્ણ કરતો હોય છે અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જમીનને આપે છે એટલે કે તેની ફળદ્રુપતામાં વધે છે ફળદ્રુપતામાં વધારો થાય છે તે જમીનને કાર્બનિક દ્રવ્ય પૂરા પાડે છે સાથે સાથે તે જમીનનું ધોવાણ પણ રક્ષણ પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એકવાર જોઈએ તો લીલો લીલો પડવાસ એટલે કે જૈવિક ખાતરો ફરીથી આપણે એનો કયા કયા જે પાકો જે છે જેના થકી આપણે પડવાસ તૈયાર કરવામાં આવે છે તો તે સણ જે છે શું છે સણ છે અને સણ જે છે એ જે એ પાક બધી લીલો જૈવિક ખાતર તૈયાર થતો હોય છે આ ગુવારનો છોડ છે ગુવારના છોડને પુષ્પ આવે તે પહેલાં આ રીતે જમીનમાં તાટી દેવામાં આવતો હોય છે આ ઉપરાંત ઇકડ છે અડદ છે મગ છે ગુવાર અને ચોળા આ જે કંઈ પણ વનસ્પતિ જે છે તેઓને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં તૈયાર કરવામાં આવે છે ઝડપીથી વૃદ્ધિ પાક ઉપર હળ ચલાવીને ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે આ વનસ્પતિઓ લીલો જૈવિક ખાતરમાં એટલે લીલા જૈવિક ખાતરની અંદર પરિવર્તિત થાય છે લીલા જૈવિક ખાતરમાં જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે શું થાય છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી જમીનને ફ ફળદ્રુપ કરે છે અને એ ફળદ્રુપ કરીને તેઓને જમીનમાં કાર્બનિક દ્રવ્ય પૂરા પાડતા હોય છે અને ભૂમિ ધોવાણ સામે રક્ષણ પૂરું પાડતું હોય છે વિદ્યાર્થી મિત્રો હવે જે વાત કરીએ તો તે ખાતરોની વાત કરીએ છીએ ખાતર એટલે રાસાયણિક ખાતર આપ સૌ જોઈ શકો છો આ ફોટોની અંદર આ ચિત્રની અંદર આપણે રાસાયણિક ખાતર દર્શાવેલ છે આ રાસાયણિક ખાતરો જુદી જુદી કંપનીઓ પોતાનું નિર્માણ કરતી હોય છે આ ખાતરો જે છે એ વ્યવસાયિક રૂપે ખ્યાલ ઔદ્યોગિક રૂપે એટલે કે ચોક્કસ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ જે છે ઔદ્યોગિક એકમોની અંદર એ રાસાયણિક ખાતરો તૈયાર કરવામાં આવે છે અને તે જે છે એ ખેડૂતોને જે પૂરો પાડવામાં આવતો હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાતર જે છે એની વાત હવે આપણે જોઈએ તો ખાતરોને આપણે રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ ખાતરો શું છે તો તે ચોક્કસ પ્રકારના રસાયણો છે એટલે ચોક્કસ પ્રકારના રાસાયણો ધરાવે છે આપશો જાણતા હશો કે એનપીકે કરીને ખાતર આવે છે બરાબર એનપી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જે છે ડીએપી પણ આવે છે યુરિયા પણ આવે છે એટલે કે તેઓ જે કંઈ પણ આ ખાતરો જોવા મળે છે એનપીકે હોય ડીએ હોય કે યુરિયા હોય દરેક જે છે ખાતર એ ચોક્કસ પ્રકારના રાસાયણો છે અને તેને ઔદ્યોગિક એકમોની અંદર ઉત્પાદિત કરવામાં આવે છે અને તેઓ વિપુલ માત્રામાં પોષક તત્વો ધરાવે છે અને વિપુલ માત્રામાં પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ યાદ રાખજો આ બધા બૃહદ પોષક તત્વો છે અને આ બૃહદ પોષક તત્વો વનસ્પતિને પ્રાપ્ત થતા હોય છે તે વધુ માત્રાની અંદર પોષક તત્વો વનસ્પતિઓને આપે છે જેથી વનસ્પતિઓની વૃદ્ધિ વધુ થાય છે અને વધુ પડતા વધુ પડતું રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીનને ફળદ્રુપતા નષ્ટ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો જે છે ખાતર જે છે રાસાયણિક ખાતર એનો આપણે વિવેકપૂર્ણ સમજણપૂર્વક ઉપયોગ કરવો હિતાવે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે રાસાયણિક ખાતરો વિશે જોઈએ તો રાસાયણિક ખાતરો એ ચોક્કસ પ્રકારના રાસાયણો છે જે ઔદ્યોગિક એકમોની અંદર ઉત્પાદિત કરવામાં આવે છે અને તેઓ વિપુલ માત્રાની અંદર પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન અને પોટેશિયમ ધરાવે છે તે વધુ માત્રાની અંદર પોષક તત્વો વનસ્પતિઓને આપે છે જેથી વનસ્પતિઓની વૃદ્ધિ થાય છે અને વધુ માત્રામાં પોષક તત્વો મળવાને કારણે વનસ્પતિની વૃદ્ધિ થતી જોવા મળે છે વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય એટલે ખેડૂત જે છે એ વધુ પ્રમાણની અંદર આવા ખાતરોનો ઉપયોગ કરતો હોય છે પરંતુ જ્યારે આવા વધુ પડતા ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે જમીનની ફળદ્રુપતા નષ્ટ થાય છે માટે વિદ્યાર્થી મિત્રો આપણે જમીનમાં શક્ય હોય ત્યારે જે છે રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરવો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો હિતાવહ છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આપણે શું છે કે તમારી કુશળતા ચકાસણીની વાતો આવે છે કે આપે જે હમણાં એપિસોડમાં જોયું તો આપણને જે મુદ્દાઓની ચર્ચા કરેલ છે તે મુદ્દાઓ પૈકી આપણને શું જ્ઞાન મળેલ છે એની ચર્ચા આપણે હવે જોવાની છે જેમ કે વનસ્પતિને આવશ્યક પોષક તત્વો કેટલા અને તે ભૂમિમાંથી કેટલા પ્રાપ્ત થાય છે તો એની વાત છે કે વનસ્પતિને કુલ સોળ પોષક તત્વો આવશ્યક છે જે પૈકીના તેર પોષક તત્વો આપણને જે છે ભૂમિમાંથી પ્રાપ્ત થયા પ્રાપ્ત થાય છે બીજો પ્રશ્ન છે વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા ખાતર કયા પોષક તત્વો આપે છે તો વ્યવસાયિક રીતે એટલે કે ઔદ્યોગિક રૂપે એટલે કે ઉદ્યોગોની અંદર જે તૈયાર કરેલા ખાતરો જે છે એ કયા પોષક તત્વો આપે છે તો તે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે આ જે ખાતરો જે હોય છે એ રાસાયણિક ખાતરો હોય છે અને આ રાસાયણિક ખાતરો આપણને નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ આપે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો આપ તમારી નોટબુકની અંદર ઉતારશો વિદ્યાર્થી મિત્રો તમારી કુશળતા ચકાસવા માટે આશરે આ જે પ્રશ્નો મૂકેલ છે આ આ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ આપ પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે આપણે તમારી કુશળતા ચકાસણી માટેનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો જૈવિક ખાતર બનાવવા માટે કોના સંવર્ધનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે જો ખેતરની અંદર આપણે જ્યારે જૈવિક ખાતર બનાવતા હોઈએ છીએ ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો તે નીલહરિત લીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે ચોથો પ્રશ્ન છે કઈ કૃષિ પદ્ધતિ જેમાં કોઈ માનવસર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ અગત્યનો પ્રશ્ન છે કે કઈ કૃષિ પદ્ધતિ જેમાં કોઈ પણ જે કહેવામાં આવે માનવ સર્જિત એટલે કે કૃત્રિમ રસાયણનો ઉપયોગ કરવામાં નથી આવતો તો તે કાર્બનિક ખેતી છે અને હાલના સમયની અંદર આ કાર્બનિક ખેતીનું ચલણ જોવા મળેલ છે આ કાર્બનિક ખેતી એટલે ચોક્કસ પ્રકારના જૈવિક જે પરિબળો છે એ જૈવિક પરિબળોનો ઉપયોગ કરીને જે તૈયાર થાય છે ખેતી જે પાક તૈયાર થાય છે એને આપણે કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે અને એનું ચલણ હાલ જોવા મળે છે ફરીથી એકવાર જોઈએ તો કઈ કૃષિ પદ્ધતિ જેમાં કોઈ માનવસર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં નથી આવતો તો તે શું છે કાર્બનિક ખેતી છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન લીલું જૈવિક ખાતર તૈયાર કરવા ખેતરમાં કઈ વનસ્પતિઓ ઉગાડી તેના પર હળ ચલાવી ખેતરની ભૂમિમાં ભેળવી દેવાય છે એટલે યાદ રાખજો કે કઈ કઈ વનસ્પતિઓનો ઉપયોગ કરીને આપણે લીલું જૈવિક ખાતર બનાવવામાં આવે છે તો તેનો જવાબ છે સણ ઈકળ અડદ મગ ગુવાર અને ચુ ચોડા જેવી જે વનસ્પતિ જે છે કે જે સિમ્બી કુંડની વનસ્પતિ જે છે તેઓને આ રીતે ઉગાડીને તેઓના ઉપર હળ ચલાવીને ભૂમિમાં ફેરવી દે ભૂમિમાં ભેળવી દેતા આપણને લીલો જૈવિક ખાતર તૈયાર થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો હતા એ એક એક વાક્યના હતા હવે જે છે આપણે આગળ જોઈએ તો ખાલી જગ્યાઓ કે આ પ્રકરણની અંદર જે છે આ એપિસોડની અંદર આપણે જે શીખી જે શીખ્યું એમાંથી આપણે ખાલી જગ્યાઓ અહીં મૂકેલ છે એમાં પ્રથમ ખાલી જગ્યા આ રીતે છે કે વનસ્પતિને જમીનમાંથી મળતા લઘુ પોષક તત્વોની સંખ્યા કેટલી છે તો વનસ્પતિને જમીનમાંથી મળતા લઘુ પોષક તત્વોની સંખ્યા સાત છે અહીં દર્શાવેલ છે છ સાત અને તેર તે પૈકી સાત છે ત્યારબાદ જે વાત આવે છે કે વનસ્પતિને જમીનમાંથી મળતા ગુરુ પોષક પ્રથમ ખાલી જગ્યા જે હતી એ લઘુ પોષક તત્વની હતી જ્યારે બીજી જે ખાલી જગ્યા જે છે એ ગુરુપોષક તત્વની છે આપણને જે લઘુ પોષક તત્વો સાત મળે છે જ્યારે ગુરુ પોષક તત્વો જે છે એ આપણને છ મળે છે ત્યારબાદ જે વાત આવે છે ત્રીજો પ્રશ્ન ત્રીજી ખાલી જગ્યા કે ખાલી જગ્યા ખાતરમાં પ્રાણી જ ઉત્સક દ્રવ્યોનો ઉપયોગ કરાતો નથી ખેલા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન અહીં જે ખાલી જગ્યા પૂછેલ છે એમાં શું લખ્યું છે કે ખાલી જગ્યા ખાતરમાં પ્રાણી જ ઉષક દ્રવ્યોનો ઉપયોગ કરાતો નથી તો આપ સૌ આ આ જે ત્રણ વિકલ્પો પૈકી કયો વિકલ્પ આવે તો લીલા ખાતરની અંદર પ્રાણી જ ઉષક દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી જ્યારે ચોથી ખાલી જગ્યા આ રીતની છે કે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ખાલી જગ્યા સજીવ એ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જોયું કે વર્મી કમ્પોસ્ટ ખાતર કઈ રીતે તૈયાર થાય છે તો વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે આપણે કયું સજીવ જરૂરી છે તો તે અળસિયા જે છે એ વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે અગત્યના છે ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાનું પુનરાવર્તન કરીએ તો તો વનસ્પતિ પહેલી ખાલી જગ્યા આપણને જોવા મળે છે કે વનસ્પતિને જમીનમાંથી મળતા લઘુ પોષક તત્વોની સંખ્યા ખાલી જગ્યા છે તો છ સાત અને ત્રણ આવા ત્રણ વિકલ્પો આપેલ છે તે પૈકી જે છે સાત આવે તો એવી જ રીતે વનસ્પતિને મળતા ગુરુ પોષક તત્વોની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલા આવે છ આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જે છે ખાલી જગ્યા ખાતરમાં પ્રાણીજ જ દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી આ પ્રાણી જ ઉત્સક દ્રવ્ય એટલે પ્રાણીઓના છાળ મણમૂત્ર તેમ એ જે જે છે એનો ઉપયોગ કરાતો નથી તો એ ખાતર કયું છે તો લીલું ખાતર છે એટલે લીલું જૈવિક ખાતર જે છે લીલો પ્રવાસ જે છે એમાં કોઈ પણ પ્રકારના પ્રાણી જ ઉષક દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી જ્યારે ચોથો જે પ્રશ્ન જે છે એ ચોથી જે ખાલી જગ્યા જે છે વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયા સજીવ ખાલી જગ્યા સજીવ જે છે અગત્યના છે તો વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટેના અહીં ત્રણ વિકલ્પો આપેલ છે અળસિયા ફૂગ અને બેક્ટેરિયા એ પૈકી આપણે હમણાં જ જોયું કે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયા જે છે એ ખૂબ જ અગત્યના છે ત્યારબાદ જે વાત આવે કે નીચેના પાક જે છે એ ખરા નીચેના જે વિધાનો જે છે એ ખરા છે કે ખોટા વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ આપો ખાલી જગ્યા પૂરો ખરા ખોટા જણાવો આ તમારી કુશળતા ચકાસણી માટે છે એટલે કે આપે આ એપિસોડની અંદર કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનું અહીં જે તમારી કુશળતાની ચકાસણી કરવાની છે આ જે છે પૈકી આપણે જે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જોઈશું આપણે એમાં પ્રથમ જે છે વિધાન કે બાજરી અને મકાઈ જે છે એ રવિ પાક છે એટલે કે આપેલ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે બાજરી અને મકાઈ જે છે એ રવિ પાક છે તો વિદ્યાર્થી મિત્રો આ જે વિધાન જે છે તો આ વિધાન કેવું છે તો તે વિધાન એ ખોટું છે કારણ કે બાજરી અને મકાઈ જે છે એ તો ખરી પાક છે એટલે કે આપોઆપ જે બીજું બીજું જે વિધાન જે છે એ સત્ય છે પ્રથમ વિધાન જે છે એ અસત્ય છે બરાબર એટલે કે અસત્ય એટલે ખોટું સત્ય એટલે સાચું ત્યારબાદ ત્રીજો વિધાન જે છે કે યુરિયા એ નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે આપ આપણે હમણાં જ જોઈએ કે રાસાયણિક ખાતરના જુદા જુદા પ્રકારો છે ડીએપી એનપી કે યુરિયા તે પૈકી યુરિયા જે છે એ નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે જ્યારે ચોથું જે વિધાન નાઇટ તો નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર યુરિયા છે એ વિધાન સત્ય છે ચોથું વિધાન આ રીતનું છે કે સેન્દ્રિય ખાતર રેતાળ જમીનની જલ સંગ્રહ ક્ષમતા વધારે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સેન્દ્રિય ખાતર રેતાળ જમીનની જલ સંગ્રહ ક્ષમતા વધારે છે તો તે વિધાન જે છે એ સત્ય છે એટલે કે જ્યાં આ આ જે સેન્દ્રીય ખાતરનો જે આપણે રેતાળ જમીનનો ઉપયોગ કરીએ તો ત્યાં એની જળ સંગ્રહ ક્ષમતા વધતી જતી જોવા મળે છે ત્યારે પાંચમું વિધાન જે છે એ કાર્બનિક ખેતી છે એ પાંચમું વિધાન કહે છે કાર્બનિક ખેતી એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે એટલે આપણે હમણાં જ જોયું કે એવા પ્રકારની ખેતી કે જે વિવિધ જૈવિક પરિબળો દ્વારા થતી હોય છે તેઓને કાર્બનિક ખેતી કહીએ છીએ તો આ પાંચમો વિકલ્પ સત્ય છે મિત્રો આ રીતે તમારી કુશળતાની ચકાસણી કરેલ છે હવે મિત્રો આપણે આ એપિસોડની અંદર જે વિવિધ મુદ્દાઓ જે જોયા છે એનું પુનરાવર્તન ટૂંકમાં કરી લઈએ તો આપણે જે એપિસોડ બેની અંદર પાક ઉત્પાદન સુધારણા જે છે તે પૈકીની પાક સુરક્ષા પ્રબંધન અને તે રીતોનો અભ્યાસ કરેલ છે એટલે પાક સુરક્ષા પ્રબંધનની અંદર કયા કયા મુદ્દાઓ સમાવેશ છે તેની ચર્ચા આપણે કરેલ હતી તે પૈકી પાક સુરક્ષા પ્રબંધનની અંદર જે છે કયા કયા પોષક તત્વો જે છે આપણને પ્રાપ્ત થાય છે કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એની જે વાત આપણે જોઈ હતી કે પાક જ્યારે વિકાસ પામતો હોય છે ત્યારે જમીનને કુલ સોળ પોષક તત્વો જરૂરી હોય છે આ સોળ પોષક તત્વો પૈકી જમીનમાંથી આપણને તેર પોષક તત્વો મળતા હોય છે અને બાકીના ક્રમિક જે પોષક તત્વો આપણને હવા અને પાણીમાંથી પ્રાપ્ત થતા હોય છે જે કંઈ પણ સોળ પોષક તત્વો જે છે વનસ્પતિને કેટલા પ્રમાણમાં જરૂરી છે વનસ્પતિને જેટલા પ્રમાણમાં જરૂરી છે તેના આધારે તેઓને પાછા વર્ગીકૃત કરવામાં આવતા હોય છે જેને આપણે જે વર્ગીકૃત કરેલા પોષક તત્વો છે તેઓને પાછા બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવતા હોય છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જે પોષક તત્વો વધુ માત્રામાં જરૂરી છે એને આપણે ગુરુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે જે પોષક તત્વો ઓછી માત્રામાં જરૂરી છે તેને આપણે લઘુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે ગુરુ પોષક તત્વોની સંખ્યા છ છે જ્યારે લઘુ પોષક તત્વોની સંખ્યા જે છે સાત છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં ગુરુપોષક તત્વ અને લઘુ પોષક તત્વ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે એ અંગેની ચર્ચા પણ આપણે નિહાળી હતી તો એમાં આપણે જોયું હતું કે જે પોષક તત્વો હતા તે પૈકી આપણને હવામાંથી કાર્બન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે પાણી જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન જે પોષક તત્વો પાણીમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે જમીનમાંથી આપણને જે આ રીતે છ ગુરુ પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર પ્રાપ્ત થાય છે જ્યારે જ્યારે લઘુ પોષક તત્વો એ આયર્ન મેંગેનીઝ બોરોન જસત તાંબુ અને મોલિબ્રેડમ પ્રાપ્ત થતું હોય છે એટલે યાદ રાખજો આ કોષ્ટક પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે જુદા જુદા પોષક તત્વો ક્યાંથી મળે છે એના સ્ત્રોત જણાવો એટલે એની વાત લખેલી છે જ્યારથી મિત્રો ત્યારે ત્યારબાદ આપણે જોયું સેન્દ્રિય ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર એટલે શું તે કેવી રીતે જોવા મળે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે તો એની રચના આપણે એની વાત આપણે જોઈ હતી તો આ જે સેન્દ્રિય ખાતર છે તે પૈકીનું પહેલું ખાતર એટલે છાણિયું ખાતર છાણિયા ખાતરની અંદર આપણે જોયું કે પશુઓના રહેઠાણના સ્થાનેથી છાણ અને મૂત્ર જેવા પ્રાણી જ ઉત્સક દ્રવ્યો તેમજ ઘાસચારાના બાકી રહેલા ઘટકો અને ખેતરોમાં પાકના બાકી રહેલા ઘટકો એકઠા કરીને ખાડામાં નાખવામાં આવે છે અને આ ખાડામાં નાખીને તેઓને રોજે રોજ ઉપર કચરો ઠાલવવામાં આવતો હોય છે અને જે આ જે કચરો નાખેલ છે એ ઉત્સક દ્રવ્યો જે છે એ બધા જે છે તેઓનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને સૂક્ષ્મજીવો વિઘટન કરે છે એટલે શું થાય છે છાણિયું ખાતર તૈયાર થાય છે આ જે કંઈ પણ છાણિયું ખાતર જે છે એ જટિલ કાર્બનિક દ્રવ્ય ધરાવતું હોય છે છાણિયા ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે ત્યારબાદ અહીં જે આપણે સેન્દ્રીય ખાતર અને કમ્પોસ્ટ ખાતર જે છે એનું ફોટો જોયા હતા અહીં કઈ રીતે સેન્દ્રીય ખાતર જે છે તૈયાર થાય છે તો જુદા જુદા પ્રકારના કૃષિ જ કચરો એકઠા કરીને તે તૈયાર કરવામાં આવતો હોય છે અને આ રીતે તે કાળું સોનું છે સેન્દ્રીય ખાતર એક પ્રકારનું કાળા સોના જેવું કાર્ય કરે છે જેના ઉપયોગ થકી વધુ પાક ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે આ સેન્દ્રીય ખાતર કઈ રીતે તૈયાર થાય છે તો તે ખેતીના નક્કામાં પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર છાણ વગેરે શાકભાજીની છાલ તેમજ કચરા વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે એટલે ખાડાઓની અંદર આ જે કંઈ પણ કચરો જે છે એ સળવા સડવા દેવામાં આવવાની જે ઘટના બને છે એને આપણે કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે અને આ કમ્પોસ્ટિંગની અંદર જે છે કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે ત્યારબાદ ત્રીજું જે ખાતર જે છે એ વર્મિક કમ્પોસ્ટ છે અને આ વર્મિક કમ્પોસ્ટ જે છે એ અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થોને તરત જ વિઘટનથી તૈયાર કરવામાં આવે છે જેને આપણે વર્મિક કમ્પોસ્ટ કહે છે ત્યારબાદ જે વાત હતી લીલા લીલાપડવાસની વાત હતી લીલો લીલોપડવાસ એટલે કે લીલું જૈવિક ખાતર સણ ગુવાર ઇકળ જેવી વનસ્પતિ જે છે કે જેઓ ખૂબ જ ટૂંક સમયમાં ઉગતી જે છે ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામતી જે પાક છે તેઓનો ઉપયોગ કરીને પુષ્પ નિર્માણ થાય તે પહેલાં તૈયાર કરવામાં આવે છે અને તેઓને તેઓના પર આ જે પાક ઉપર હળ ચલાવીને ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે અને જે ખાતર બને છે એને આપણે લીલો જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે આ લીલો જૈવિક ખાતર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે તે જમીનને કાર્બનિક દ્રવ્ય પૂરી પાડે છે અને ભૂમિને ભૂમિ ધોવાણ સામે રક્ષણ પૂરું પાડે છે ત્યારબાદ ખાતરોની વાત જોઈ હતી આપણે આ ચોક્કસ પ્રકારના ખાતરો એ ઔદ્યોગિક એકમોમાં તૈયાર કરવામાં આવે વિપુલ માત્રામાં પોષક તત્વો ધરાવે છે અને તેઓ નાઇટ્રોજન પોટેશિયમ આવા ફોસ્ફરસ અને પોટેશિયમ દ્રવ્યો ધરાવતા હોય છે જે વનસ્પતિને વનસ્પતિને આ પોષક તત્વો આપે છે અઢીજી વૃદ્ધિ શરૂ વૃદ્ધિ જે છે વધુ થતી જોવા મળતી હોય છે અને એક આપણને ચેતવણી પણ આપેલી છે કે વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા નષ્ટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો જે છે આપણે આ પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં જે સુધારણા જે છે ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ફૂડ રિસોર્સિસના જે એપિસોડ નંબર બેની અંદર આપણે પાક સુરક્ષા પ્રબંધન જે છે એની વાત જોઈ હતી કે જુદા જુદા પાક કઈ રીતે થાય છે પાક જ્યારે થતો હોય છે કેટલા પોષક તત્વો જરૂરી છે કેવા પોષક તત્વો ક્યાંથી મળે છે અને આ પોષક તત્વોથી કે વનસ્પતિની વૃદ્ધિ કેવી થાય છે એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરેલી હતી સાથે સાથે આ પ્રકરણની અંદર આ આ જે એપિસોડની અંદર આપણે જુદા જુદા જ જૈવિક ખાતરો જે છે છાણિયું ખાતર સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ લીલો પડવાશ આ બધાની ચર્ચા કરેલ હતી સાથે સાથે જે રાસાયણિક ખાતરો જે છે જે પાકના વૃદ્ધિ અને વિકાસ માટે આ બધા ખાતરો જરૂરી છે એની ચર્ચા આપણે આ એપિસોડ બેની અંદર જોઈ હતી હવે મિત્રો આ પ્રકરણના વધી માહિતી માટે એટલે કે આ પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણાના વધુ જે મુદ્દાઓ જે છે એની ચર્ચા આપણે હવે આગળના એપિસોડની અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણાનો ત્રીજો એપિસોડ હવે પછીથી પ્રસારિત થશે અસ્તુ